પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા 30 વર્ષના કરાર સાથે દિલ્હી ક્રિકેટ ગ્રાઉન્ડ જે રીતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને સોંપવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ નિર્ણયને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા છે તો સાથે આ મુદ્દે જે રીતે નિર્ણય છે તેને લઈને પણ એક વિવાદ છે તે ઊભો થયો છે ત્યારે આ મુદ્દે જોવો શું કહી રહ્યા છે વિપક્ષ કોંગ્રેસના કાઉન્સિલર તેમજ ચીફ ઓફિસર. આ દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન જેવી ધનાથઈ સંસ્થા છે, માતબર સંસ્થા છે, જેની પાસે કરોડો રૂપિયાનું રિઝર્વ ફંડ હશે, એને વિના મૂલ્યે કોઈ પણ જાતના ભાડા વિના કે નગરપાલિકાને કોઈ ફિક્સ આવક થાય એનો વિચાર કર્યા વિના પણ આપી દેવામાં આવી છે. આ MOU 2 નવેમ્બર 2022ના રોજ ખરીદાયેલું આ સ્ટેમ્પ પેપર એની ઉપર 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર થયેલું છે. આ સ્ટેમ્પ પેપર નવેમ્બર 2022માં ખરીદવામાં આવ્યું છે અને એનો એજન્ડા 13 જાન્યુઆરી 2023ની જનરલ બોર્ડની અંદરમાં પાછલે બાયણેથી એટલે કે પ્રમુખ સ્થાનેથી લઈ લેવામાં આવ્યું છે. પ્રમુખ સ્થાનેથી એવા મુદ્દા લઈ શકાય કે જે જનરલ બોર્ડની મિનિટ બહાર પડી ગયા પછી કોઈ રિપોર્ટ આવ્યો હોય ને પ્રજાલક્ષી હોય તો લઈ શકાય. નગરપાલિકા પોરબંદર છે, નગરપાલિકા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આ બંને વચ્ચે હાલમાં કરાર થયેલો છે. તેમાં 30 વર્ષ માટે એ ગ્રાઉન્ડ છે ડેવલપ કરવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને અમે આપેલું છે. તેમાં એ રણજી ટ્રોફી સુધીની મેચો રમાય તેવું નગરપાલિકા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને આયોજન કરે છે. ત્યાં સ્ટેડિયમ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે એવું અમારું આયોજન છે. એટલે ગ્રાઉન્ડ છે એ નગરપાલિકાની માલિકીનું જ હતું અને ત્યાં હાલ આ પહેલાં પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે અમારા MOU હતા જ. અમે લાંબા ગાળાના MOU માટે સરકારશ્રીમાંથી મંજૂરી પણ મેળવી અને એક લાંબા ગાળાના MOUથી ત્યાં વ્યવસ્થિત સ્ટેડિયમ અને પેવિલિયન સહિતની સુવિધાઓનું માળખું ઊભું થાય તેના માટેનો આ પ્રયત્ન છે. અને જે નગરપાલિકા વિસ્તારના જે રમતવીરો છે તેમને પણ આનો લાભ મળે તેનું પણ નગરપાલિકા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ધ્યાન રાખશે.